કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 25 જૂન, મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠકો માટે ચૂંટણી યોજવા કેન્દ્રીય ચૂંટણી પંચે 2 અલગ અલગ નોટિફિકેશન જારી કરવા સામે કોંગ્રેસે સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે. આ ચૂંટણીમાં અલગ અલગ મતદાન પ્રક્રિયા થવાથી બંને બેઠકો પર ગુજરાત વિધાનસભામાં હાલના ભાજપ તથા કોંગ્રેસના સંખ્યાબળ પ્રમાણે ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત બની ચૂક્યો છે. રાજ્યસભાની 2 બેઠકો માટે તારીખ 5 જુલાઈએ મતદાન યોજાશે. ભાજપ તરફથી કેન્દ્ર સરકારની કેબિનેટમાં વિદેશ મંત્રી તરીકે નિયુક્ત થયેલા એસ જયશંકર તથા જુગલ ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ તરફથી ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યાએ ઉમેદવારી નોંધાવી છે. જામનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે ઉકળાટ અને બફારા પછી અંતે મેઘરાજાનું આગમન થયું છે. લાલપુર પંથકના ગામડાઓમાં 2-3 ઇંચ, જામજોધપુર તાલુકાના સડોદર પંથકમાં 1.5 ઇંચ અને કાલાવડમાં 1 ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલો છે. જામનગર શહેરમાં વાદળછાયું વાતાવરણ છે, પણ વરસાદનું આગમન થયું નથી. જામનગરમાં ફરીથી ડેન્ગ્યુનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ રોગચાળાનો ભરડો દિવસે દિવસે વધુ વ્યાપક બની રહ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં 1 જ દિવસમાં ડેન્ગ્યુના 13 દર્દીઓ હોવાનું જાણવા મળે છે. આ તમામના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં ચિંતા અને દોડધામ મચી ગઈ છે. 39 શંકાસ્પદ નમૂનામાંથી 13 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જામનગર જિલ્લા કલેક્ટરે એક જાહેર નિવેદન કરી કોઈ પણ વ્યક્તિ, બેંક, દુકાનદાર કે ફેરિયા જો 10 રૂપિયાના ચરણી સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરશે તો તેમની સામે ફોજદારી રાહે કડક પગલાં ભરવામાં આવશે તેવી તાકીદ કરી છે. જામનગરના GIDC ફેઝ 2 અને 3ના કારખાનેદારો વીજ તંત્રના ધાંધિયાથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે. બંને ફેઝના કારખાનેદારોએ એકત્ર થઈને PGVCLના અધિક્ષક ઇજનેર સમક્ષ પૂરા વોલ્ટેજથી નિયમિત રીતે વીજ પુરવઠો મળે તેવી વ્યવસ્થા કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જોકે વીજ તંત્રના ઇજનેરે રાબેતા મુજબ જ યોગ્ય કરવાની ખાતરી આપી દીધી હતી. જામનગરની જીજી હોસ્પિટલ તથા MP શાહ મેડિકલ કોલેજના વિવિધ પ્રશ્નો અંગે ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી હકુભા જાડેજાએ જિલ્લા કલેક્ટર તથા હોસ્પિટલ મેડિકલ કોલેજના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સરકાર તરફથી તમામ જરૂરિયાતો અને આધુનિક સાધન સુવિધાઓ મળી રહે તે માટે પ્રયત્નશીલ રહેવાની તેમણે ખાતરી આપી હતી. જામનગરના લાખોટા તળાવ પાસેથી રવિવારે ગુમ થયેલી એક બાળકીના સગડ મેળવવા પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન ગઈકાલે સાંજે તે બાળકી સાથે એક મહિલા જોગવડ નજીકથી મળી આવી છે. પોલીસે તે બાળકીનો તેના પરિવાર સાથે પુનઃમિલાપ કરાવી તેનું અપહરણ કરનાર મહિલાની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.